સુરેન્દ્રનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોના વાવેલા પાક પર પાણી ફરી વળ્યું છે, ત્યારે લખતર તાલુકામાં છેલ્લા બે દિવસથી ભારે પવન તેમજ વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા રવિ પાકને ભારે નુકસાની વ્યાપી છે, ત્યારે લખતર તાલુકામાં હજારો હેક્ટરમાં વાવેલા તલ, જુવાર, બાજરી, ડાંગર, ચાહટીઓ ભારે પવનના કારણે આ પાકો ઢળી પડ્યા છે. ક્યાંકને ક્યાંક ખેડૂતોના મોં પર આવેલ કોળીઓ છીનવી લેતા અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. મારું નામ મનુભાઈ દિવસીભાઈ છે, ગામ વિઠ્ઠલગઢ. અને અમે 65-70 વીઘામાં ડાંગર રોપી હતી અને હાલમાં પાક તૈયાર થઈ ગયો હતો કમ્પ્લીટ, પણ બે દિવસથી વરસાદને વાવાઝોડું ખૂબ આવવાથી અમારો બધો પાક, થોડો ઘણો વાટ્યો તો એ પણ પલળી ગયો છે અમારે, અને બીજો તો જમીન દોસ્ત સાવ થઈ ગયું છે. અંદાજે અમારું 7-8 લાખ રૂપિયાનું નુકસાન હાલમાં છે. હરિભાઈ તુડાભાઈ, ભરવાડ, વિઠ્ઠલગઢ. હાલમાં અમારે જે ડાંગરનો પાક હતો, તલનો હતો, સાહટિયાનો હતો, બાજરીનો હતો, બે દિવસથી વાવાઝોડાના હિસાબે, વાવાઝોડું વરસાદના હિસાબે અમારે હાલમાં અત્યારે ડાંગર કંઈ પાક અત્યારે હાલની તારીખમાં અમારા હાથમાં કંઈ આવે એવો રહ્યો નહીં. બહુ નુકસાન થયું. વિઠ્ઠલગઢમાં લગભગ 1500-2000 વીઘા જેવી જગ્યા હતી, એમાં અત્યારે કોઈ ખેડૂતોને કશું હાથમાં આવે એવું રહ્યું નહીં. બધું પાણીમાં વાવાઝોડાના હિસાબે પડી ગયું હોય.